प्रिय विद्यार्थियों, કેમ છો? તમારે તમારા કાર્બનિકનો બેઝ એકદમ મસ્ત ક્લિયર બનાવવો હોય તો આ લેક્ચર આખો જોજો. શરૂઆતમાં સિમ્પલ બાબતની વાત આવશે, પછી અઘરા અઘરા રિએક્શન કઈ રીતે સોલ્વ કરી શકાય તેની આપણે ચર્ચા કરીશું. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ રિએજન્ટ એટલે પ્રક્રિયક અને પ્રક્રિયકના પ્રક્રિયાના પ્રકાર જોશું. તો સૌથી પહેલા કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા લઈએ તો એમાં ઇથીન છે એ તમારો પ્રક્રિયાર્થી કહેવાય, અને ક્લોરિન જેના પર હુમલો કરશે તે પ્રક્રિયક કહેવાય, રિએજન્ટ. એટલે પ્રક્રિયા પરિસ્થિતિને આધારે પ્રક્રિયક પ્રક્રિયા પરિસ્થિતિને આધારે પ્રક્રિયક જ્યારે પ્રક્રિયાથી ઉપર હુમલો કરશે તેના કારણે પ્રક્રિયા થાય છે. આવા પ્રક્રિયકોના રિએજન્ટના મુખ્ય ત્રણ પ્રકાર છે, બરાબર? સૌથી પહેલું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, બરાબર, જે ઇલેક્ટ્રોન અનુરાગી. પછી કેન્દ્ર અનુરાગી, અને ત્રીજો આવશે મુક્ત મૂલક. આવા ત્રણ પ્રકાર હોય છે. હવે ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું, લેક્ચર અધરો મૂકતા નહીં, લોસ તમને જશે. આખો લેક્ચર જોજો ધ્યાનથી, ઓર્ગેનિકનો બેઝ એકદમ ક્લિયર થઈ જશે. તેના કારણે હવે આપણે વાત કરીએ, આપણે ઇલેક્ટ્રોફાઇલ મતલબ કે ઇલેક્ટ્રોન અનુરાગી. હવે ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી વન બાય વન જે ઘટક પોતે ધનભારિત છે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે, જે ઘટક પોતે ધનભારિત છે કે તેમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, જે પ્રક્રિયાર્થીના ઋણભારિત ભાગ વડે આકર્ષાય તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે. હું તમને ઉદાહરણ આપી દઉં. ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, અનુરાગ એટલે આકર્ષણ, ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. તો આપણે બી આર પ્લસ લઈએ, ધનભારિત છે, એચ પ્લસ લઈએ, સીએલ પ્લસ લઈએ, પછી આ તો ધન આયન થયા અને બધા લુઈસ એસિડ છે, જે પોતે ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારવાનું વલણ ધરાવશે તે લુઈસ એસિડ છે, બરાબર? બ્રોમિન, હાઇડ્રોજન, ક્લોરિન આ બધા ધન ભારિત ઘટકો, ધન આયન. જેમ કે આપણે CH2 ડબલ બોન્ડ CH2 હોય અને Cl+ લઈએ તો Cl+ ઋણ ભારિત ઇલેક્ટ્રોન વડે આકર્ષાય. આ તમારો પ્રક્રિયાર્થી છે, આ પ્રક્રિયક છે, હુમલો કરશે તે પ્રક્રિયક, રિએજન્ટ. યાના ઋણ ભારિત ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય.
ઈ પ્લસ વડે પણ લખાય છે, ઇલેક્ટ્રોન અનુરાગી લુઈસ એસિડ હોય છે. પછી કેટલાક તટસ્થ અણુ પણ છે, એલસીએલ થ્રી લઈ લે, એમાં ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તોય છ જ ઇલેક્ટ્રોન થાય, અષ્ટક પૂરું નથી, એક કક્ષક ખાલી છે, જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. બીસીએલ થ્રી એ પણ લોઈસ એસિડ છે, ભાગીદારી થયા પછી છ ઇલેક્ટ્રોન થયા, અષ્ટક પૂરું નથી, ઇલેક્ટ્રોન મેળવશે. એટલે બી આર ધન આયન બધા જ ટોટલ. પછી એલસીએલ થ્રી બીસીએલ થ્રી બોરોન ટ્રાયક્લોરાઇડ અને SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ, એમાં પણ ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે. કઈ રીતે કહું, અહીંયા સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે, અહીં બે ને બે ચાર, બે છ વપરાઈ ગયા, અને ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે. એટલે SO3 પણ એક યાદ રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી સ્પેસીસ છે, કારણ એમાં સલ્ફર પાસે ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ જાય છે. હવે SO3 તટસ્થ અણુ છે, H+ છે, એ ધનવાહક છે, તો આ બેમાં વધુ સક્રિય કયો? દેખીતી વાત છે કે ધન વાહક હોય રિએજન્ટ એ તટસ્થ અણુ કરતા વધુ સક્રિય હોય, આના ઇલેક્ટ્રોન વડે ઝડપથી આકર્ષાય, આ અણુ તટસ્થ છે, એટલે આ બેમાં વધુ સક્રિય SO3 અને H+ માં H+ વધારે મોર રિએક્ટિવ હોય છે. આ થયા ઇલેક્ટ્રોન અનુરાગીની વાત. હવે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની વાત કરશું. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક રિએજન્ટ જેને આપણે NU લખીએ છીએ, ન્યુક્લિયોફાઇલ, એવો કોઈ ઘટક કે જે પ્રક્રિયાર્થીના ધન ભારિત ભાગ વડે આકર્ષાય અને પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું વલણ ધરાવે છે, મતલબ પોતે લુઈસ બેઝ હોય છે, એને ન્યુક્લિયોફાઇલ કહેવાય. તો સામાન્ય રીતે ઋણ આયન Cl માઇનસ, I માઇનસ, Br માઇનસ, H માઇનસ, CH3 માઇનસ, ઋણ આયન, આ બધા લુઈસ બેઝ છે. કેન્દ્ર એટલે શું? કોઈ પણ જગ્યાએ અણુની અંદર ધન ભારિત કાર્બન હોય એટલે કેન્દ્ર કહેવાય. OH માઇનસ છે કે ઋણ ઘટક કે જે ધન ભારિત આ પ્રક્રિયાર્થી છે, આ હુમલો કરનાર પ્રક્રિયક ધન ભારિત કાર્બન વડે એટલે કેન્દ્ર વડે ન્યુક્લિયસ વડે આકર્ષાય એટલે ન્યુક્લિયોફાઇલ થશે, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું વલણ ધરાવે છે, માટે એ બધાને ન્યુક્લિયોફાઇલ કહેવાય છે. પછી તટસ્થ અણુ, જે મેં કીધું એમોનિયા છે, એમાં ત્રણની ભાગીદારી થઈ ગઈ, હજી બે ઇલેક્ટ્રોનનું દાન કરવાનું વલણ છે, એ પણ કેન્દ્ર અનુરાગી છે, ધન ભારિત કાર્બન વડે આકર્ષાય છે. H2O એમાં ઓક્સિજન પાસે બે લોન પેર છે, તો આ ઇલેક્ટ્રોન દાન કરવાનું વલણ ધરાવે છે, એટલે એ પણ કેન્દ્ર અનુરાગી છે. હવે આપણે મુક્ત મૂલકની વાત કરીશું. મુક્ત મૂલક
मुक्त मूलक रिएजेंट न धन भारित हो न ऋण भारित हो अयुग्मित इलेक्ट्रॉन वाले स्पीसीज मुक्त मूलक कोने कहे छे फ्री रेडिकल इंग्लिश में मुक्त मूलक सामान्य रीते निर्बल इलेक्ट्रॉन अनुरागी होय छे सामान्य रीते ते निर्बल इलेक्ट्रॉन अनुरागी होय छे यस इलेक्ट्रॉन वाले आकर्षण होय छे एनु कारण को कारण के तेने इलेक्ट्रॉन नी जरूर छे इलेक्ट्रॉन मेळवानी जरूर छे हवे एक इलेक्ट्रॉन मेळवशे एक तो होय ज छे उदाहरण आपी दो क्लोरीन छे बराबर तो अहीं एक अयुग्मित इलेक्ट्रॉन छे मुक्त मूलक पछी बियान एच आ बधा ज मुक्त मूलक केवा डॉट करेलो छे इलेक्ट्रॉन बतावे छे ते तटस्थ होय छे धन भारित के ऋण भारित न होय ते तटस्थ होय छे वीजभारनी दृष्टिए एने कोई धन भार के ऋण भार होतो नथी तटस्थ होय छे पछी अयुग्मित इलेक्ट्रॉन ने कारणे ते अनुचुंबकीय होय छे चुंबकीय क्षेत्र में आकर्षाय छे तेनो अर्ध आयुष्य समय सॉरी तेनो समय गाळो तेनो आयुष्य क्षणिक होय छे એટલે આ સ્થિતિમાં તે રહી ના શકે બીજા સાથે તરત જ જોડાઈ જ જાય અને જાણો છો કેટલું હશે એક માઇક્રો સેકન્ડ આટલી સેકન્ડમાં તો બીજા કોઈ પણ સાથે જોડાઈ જ જાય આટલી ઝડપથી એટલે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કાર્બનિકમાં ભણીએ છીએ એનો તમને બેઝ અત્યારે ક્લિયર કરાવું છું હવે આ થયા રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયક છે એના પ્રકાર થયા કાં તો તમારો પ્રક્રિયક એ તમને જોતા આવડવું જોઈએ તે ઇલેક્ટ્રોન અનુરાગી છે તો આપણે બતાવ્યું હવે ક્લિયર થઈ ગયો ત્રણ પ્રકાર જોયા હવે આપણે પ્રક્રિયાના પ્રકાર જોઈએ રાસાયણિક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર તો એમાં મુખ્યત્વે ચાર છે આપણે 11મા ધોરણની બુકમાં આપેલા છે એચ પહેલી આવશે યોક્સેલ પ્રક્રિયા એટલે ઇંગ્લિશમાં એડિશન રિએક્શન કહેવાય એડિશન રિએક્શન મતલબ કે યોક્સેલ પ્રક્રિયા આપે છે પછી વિસ્થાપન પ્રક્રિયા એ તમે યાદ રાખજો એને સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય છે સબસ્ટિટ્યુશન રિએક્શન પછી આવશે ત્રીજું વિલોપન પ્રક્રિયા એ બધું તમને હમણાં ડિટેલમાં કહીશ વિલોપન પ્રક્રિયા મતલબ કે એલિમિનેશન રિએક્શન અને ચોથું આવશે પુનર્વિન્યાસ પ્રક્રિયા પુનર્વિન્યાસ મતલબ કે રીઅરેન્જમેન્ટ પુનર્વિન્યાસ પ્રક્રિયા રીઅરેન્જમેન્ટ એટલે છોકરો આપણે પ્રક્રિયકના પ્રકાર કેટલા જોયા ત્રણ ક્લિયર હવે આપણે પ્રક્રિયાના પ્રકાર કેટલા આવશે ચાર તો વન બાય વન બધા વિશે આપણે વિગતવાર જોઈએ હવે સૌથી પહેલા તમે શીખડો આજે યોક્સેલ પ્રક્રિયા
एडिशन रिएक्शन मतलब के योक्सिल प्रक्रियाओं। तो पहलू छे योक्सिल प्रक्रिया, कोई प्रक्रिया में जर प्रक्रिया फीमा हमलो करीने दाखल थई जाए, कोई प्रक्रिया में प्रक्रिया का प्रक्रियार्थी मां पर हमलो करीने दाखल थई जाए तो तेने योग उमेराय सर्वा योक्सिल प्रक्रिया कहे छे। जेम के आपणे CH3 CH डबल बॉन्ड CH अने CH2 लईए, આ છે બ્યુટોઇન, એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય, આ તમારો પ્રક્રિયક, હું સબસ્ટ્રેટ કહીશ, આ રિએજન્ટ પ્રક્રિયક કહીશ, આ સંમિત છે કે અસંમિત છે? સંમિત છે, યસ, કારણ કે દ્વિબંધની આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સમાન છે। લાઈથી ને H પ્લસ અને Cl માઈનસ છૂટો પડે તો હવે કે પ્રશ્ન રહેતો નથી, ગમે તે કાર્બન ઉપર H કે ગમે તે કાર્બન ઉપર Cl આવે તો એની પછ એક જ મળશે 2 ક્લોરોબ્યુટેન। આ થઈ યોક્સિલ પ્રક્રિયા, કદાચ ક્લોરીન અહીંયા આવે। હવે મિકેનિઝમની વાત કરીએ તો પહેલા તો આજે Cl માઈનસ છે, અહીંયા પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ તૂટે એટલે બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય એટલે આ કાર્બન ધનભારિત થઈ જાય, આની ખાલી કક્ષક અને આની ભરાયેલી કક્ષક। તો Cl માઈનસ અહીંયા આવશે બે ઇલેક્ટ્રોન લઈને જોડાય, આ H પ્લસ ખાલી કક્ષક લઈને આવશે તો અહીંયા આગળ Cl અને અહીંયા આગળ H આવશે તો ઇથોક્લોરોબ્યુટેન થશે। પણ માર્કોવની કોવનો નિયમ ખબર છે, જો અસંમિત આલ્કીન હોય તો જેમ કે CH2 ડબલ બોન્ડ CH CH3 આ પ્રોપીન છે, આ અસંમિત આલ્કીન છે, કેમ દ્વિબંધની આ બાજુ CH2 છે આ બાજુ CH3 છે, એમાં HCl ઉમેરાય તો માર્કોવની કોવના નિયમ મુજબ વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય અને ધન ઘટક છે એ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાય એટલે CH3 CHCl અને એટલે 2 ક્લોરો પ્રોપેન નિપર બનશે, આ રીતે પ્રોડક્ટ આપે છે। હવે એમાં ત્રણ પ્રકાર આવશે, કયો કેન્દ્ર અનુરાગી એમાં ઉમેરાય છે તેના આધારે, ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર અનુરાગી કે મુક્ત મૂલક। તો કેટલીક યોક્સિલ પ્રક્રિયાઓ સીધે સીધી થતી હોય છે, હવે આપણે એના વિશે વાત કરીએ, એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ પ્રક્રિયક છે કેન્દ્ર અનુરાગી હોય, ઇલેક્ટ્રોન અનુરાગી હોય કે મુક્ત મૂલક દ્વારા થશે। હા, તેમાં સૌથી પહેલા SeO2 સાથે પ્રક્રિયા, સિલિનિયમ ડાયોક્સાઇડ આનો ઉપયોગી છે, એલાઇલિક આલ્કીન માંથી એલાઇલિક આલ્કીન માંથી એલાઇલિક આલ્કોહોલ બને, SeO2 દ્વારા યોક્સિલ પ્રક્રિયા થતા તેમાંથી એલાઇલિક આલ્કોહોલ બને છે। હવે તમને સમજાવું,
અહીંયા CH2 ડબલ બોન્ડ CH અને CH આ પ્રોપીન છે દ્વિબંધ વાળો કાર્બન એના પછીના કાર્બન નું સંકરણ sp3 એમાં SeO2 ઉમેરાય તો અહીં CH2 ડબલ બોન્ડ સમજાવું CH અને CH2OH આ થયું દ્વિબંધ એકલ બંધ હોય એલાઇલિક આલ્કોહોલ બની પ્રોપ ટુ ઇન વન ઓલ વન ટુ અને થ્રી પ્રોપ ટુ ઇન વન ઓલ બનશે ડાયરેક્ટ કેમ થઈ ગયું સિલેનિયમ ડાયોક્સાઇડ છે SeO2 એક ઓક્સિજન અહીંયા ઉમેરાય છે અહીંથી એક ઓક્સિજન અહીંયા ઉમેરાઈ જશે તો ડાયરેક્ટ યોક્સિલ પ્રક્રિયા આપે છે બરાબર હવે SeO2 એની શરત છે કે દ્વિબંધ વાળા કાર્બન પછી ના કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ તો જ પ્રક્રિયા થાય અન્યથા ન થાય આ યાદ રાખજો નોંધ જો અહીંયા દ્વિબંધ હોય ઇથિન અને SeO2 વાળે પ્રક્રિયા કરો તો રિએક્શન નહીં થાય કારણ એમાં દ્વિબંધ પછીના એકલ બંધ એવો એક કાર્બન જ નથી પ્રક્રિયા નહીં થાય પછી ખાલી પ્રોપેન લે બ્યુટેન લે ચાલો એની SeO2 સાથે પ્રક્રિયા ના થાય કારણ કે અહીંયા ક્યાંય દ્વિબંધ નથી એલાઇલિક નથી એટલે દ્વિબંધ પછી એકલ બંધ અને પછી એના ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ તો જ આ પ્રક્રિયા થશે અન્યથા થતી નથી આ થયું સિલેનિયમ ડાયોક્સાઇડ હું અત્યારે બુકમાં નથી એવી પ્રક્રિયાઓ અને બુકની બધી ભેગી લઈને સમજાવીશ તમને ધારો કે સાયક્લોહેક્સિન હોય સાયક્લોહેક્સિન તો શું થશે સાયક્લોહેક્સિન લે અહીં દ્વિબંધ છે SeO2 સાથે યોક્સિલ પ્રક્રિયા થશે હા અહીંયા દ્વિબંધ છે એના પછી એકલ બંધ એના ઉપર હાઇડ્રોજન છે એટલે પ્રક્રિયા થશે અહીંથી ને આ રીતે થશે અહીંયા CH2 છે એક ઓક્સિજન C અને H ની વચ્ચે આવી જશે અહીંયા દ્વિબંધ એમનેમ રહેશે અને અહીંયા COH અહીંયા H તો H C અને H ની વચ્ચે O આવશે આ રીતે પ્રક્રિયા થશે બરાબર પરિણામ થાય સાયક્લોહેક્સ ટુ ઇન વન ઓલ આ સાયક્લોહેક્સિન છે એમાંથી સાયક્લો હેક્સ ટુ ઇન અને વન ઓલ બનશે વિચારો ટોલ્યુઇન હોય તો ટોલ્યુઇન એમાં આપણી કન્ડિશન ફૂલફિલ થાય છે હા આ દ્વિબંધ છે એના પછીના કાર્બન ઉપર એકલ બંધ છે તો સિલેનિયમ ડાયોક્સાઇડ બેન્ઝાઇલ આલ્કોહોલ આપશે કાર્બન કાર્બન દ્વિબંધ એના પછીના કાર્બન નું સંકરણ sp3 ત્યાંથી ને હાઇડ્રોજન જશે અને ત્યાં OH આવશે બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે હવે
નેક્સ્ટ આપણે થોડાક બીજા વિશિષ્ટ ઉદાહરણ લઈએ SeO2 સિલેનિયમ ડાયોક્સાઇડ માટે જ છે. તો સિલેનિયમ ડાયોક્સાઇડ માટે થોડા અન્ય ઉદાહરણ લઈએ. તો આ ઓક્સિલ પ્રક્રિયા છે. હવે કીટોન સાથે ઓલો એલાઇલિક સમૂહ સાથે કીટોન સાથે સિલેનિયમ ડાયોક્સાઇડ, તો ડાય કીટોન બનશે. આપણે CH3COOH ઇથેનોલ લઈએ, કીટોન સમૂહ છે, આલ્ડિહાઇડ છે પણ એમાં કાર્બોનિલ સમૂહ છે. સિલેનિયમ ડાયોક્સાઇડ ડાયરેક્ટ પ્રક્રિયા કઈ રીતે થશે? આ દ્વિબંધ દેખાય છે, એના પછી એકલ બંધ અને એના ઉપર હાઇડ્રોજન છે. અહીંયા COO દ્વિબંધ, પછી એકલ બંધ અને અહીંયા હાઇડ્રોજન છે. તો અહીંયાથી બે હાઇડ્રોજન જશે અને ત્યાં એક ઓક્સિજન આવશે. તો ડાયકીટોન બનશે, ડાયકીટોન બનશે. આ મજા આવી, ઇથેનોલ માંથી ડાયકીટોન. હવે તમને સમજાવું CH3 CH2 CO અને CH3. આ છે બ્યુટેન ટુ ઓન, બ્યુટેન ટુ ઓન એની SeO2 સાથે પ્રક્રિયા થાય ત્યારે આ સ્થિતિમાં આ દ્વિબંધની આ બાજુ પણ એકલ બંધ છે, ત્યાં આગળ હાઇડ્રોજન, આ બાજુ પણ એકલ બંધ અને હાઇડ્રોજન છે. તો આવી પરિસ્થિતિમાં યાદ રાખજો, જે નાનો સમૂહ હોય ત્યાં થશે, આ મોટો સમૂહ છે, નાના સમૂહ તરફ કીટોન રચે. હવે CH3 CH2 CO અહીંયા COO ને એક છે, અહીંથી ને CH3 છે, બે હાઇડ્રોજન જશે અને ત્યાં O આવી જશે, સાથે ડાયકીટોન બનશે. ડાયકીટોન બનાવી શકાય. હવે આપણે આગળ વધીએ. અહીંયા આગળ જે નાનો સમૂહ હતો, જે નાનો સમૂહ ત્યાં આગળ જ CO રચાય, બે હાઇડ્રોજન દૂર થાય, O આવી જાય, CO સમૂહ રચાય, ડાયકીટોન બનશે. આ જ રીતે બેન્ઝોક્વિનોન માં સાયક્લોહેક્સેનોન છે, CO સમૂહની બાજુનો કાર્બન દ્વિબંધ, પછી એકલ બંધ સરગમ થઈ ગઈ ને, અને CH2 એમાં સિલેનિયમ ડાયોક્સાઇડ આવે. તો આ સાઇડ કયા સાઇડ સેમ જ છે, ત્યાંથી બે હાઇડ્રોજન જાય, ત્યાં ઓક્સિજન આવી જશે. તો આ રીતે બે CO સમૂહ રચાય અને ડાયકીટોન બનશે. આજે ડાયકીટોન બનતો હોય છે. હવે આપણે પેરોક્સી એસિડ લઈએ. હવે પેરોક્સી એસિડ એ શું કરશે? આ બધી ઓક્સિલ પ્રક્રિયા છે. હવે નેક્સ્ટ પેરોક્સી એસિડ લઈએ. તમને કહું છું પેરોક્સી એસિડ, આપણે લિસ્ટ બનાવશું. પેરોક્સી એસિડ તે કીટોન સમૂહ સાથે પ્રક્રિયા કરી એસ્ટર આપે છે. પણ યાદ રાખજો, પરંતુ મોટા
समूह मोटा अल्काइल समूह तरफ आपे छे। बराबर हवे आपणे लिस्ट कया क्या पेरोक्सी एसिड छे H2SO4 पेरोक्सी सल्फ्यूरिक एसिड पेरोक्सी एसिटिक पेरोक्सी फॉर्मिक एसिड आ बधा ज पेरोक्सी एसिड छे। એટલે શું યાદ રાખવાનું જે કીટોન હોય એને એસ્ટરમાં ફેરવે કીટોન હોય તેને એસ્ટરમાં ફેરવે છે તો એ કઈ રીતે આપણે ના ઉદાહરણ દ્વારા સમજીએ હવે પર ફોર્મિક એસિડ આનું નામ યાદ રાખજો આ છે પર सल्फ्यूरिक एसिड H2SO4 ये कहते हैं स्ट्रक्चर दोरी ने बताओ यहां अगर आम OH एक बे तीन H2SO5 1 2 3 4 5 आटलो भाग छे ये पेरोक्सी छे पर सल्फ्यूरिक एसिड का પર ફોર્મિક એસિડ હોય તો HCOOOH આ પર ફોર્મિક એસિડ છે આ પર કાર્બોક્સિલિક એસિડ છે પર બેન્ઝોઇક એસિડ બેન્ઝીન રિંગ ઉપર COOOH ઈ પર બેન્ઝોઇક એસિડ છે આ બધા જ કીટોન ને ડાયરેક્ટ એસ્ટરમાં ફેરવશે એને આપણે ઉદાહરણ લઈને સમજીએ તો પેલા એસિટોન લઉં છું CA3CO3 આ એક એસિટોન લઈને એસિટોન ની H2SO5 સાથે પ્રક્રિયા કરતા એસ્ટર બનશે અહીંયા CO ની બે બાજુ સમાન મિથાઇલ સમૂહ છે તો આ CH3CO કા C અને C વચ્ચે અહીંયા અને કા અહીંયા એક ઓક્સિજન ઉમેરાઈ જાય એટલે H2SO5 હતું છે આમાંથી એક ઓક્સિજન અહીંયા આવી જાય એ ઓક્સિલ પ્રક્રિયા છે એક ઓક્સિજન ઉમેરાય H2SO4 પર છૂટો પડશે પછી ઓક્સિલ સમજાવું તો આ જ રીતે બ્યુટેન 2 ઓન હોય તો યસ CH3CO CH2CO3 બ્યુટેન 2 ઓન એની H2SO5 સાથે પ્રક્રિયા કરો પર સલ્ફ્યુરિક એસિડ સાથે તો હવે જે મોટો ભાગ હોય એ બાજુ આનું નામ શું થાય ખબર આ એસ્ટર છે આ ભાગ મિથાઇલ અને એસિટેટ એટલે મિથાઇલ એસિટેટ છે હવે બ્યુટેન 2 ઓન હોય એમાં H2SO5 નાખીએ તો ઓક્સિલ પ્રક્રિયા થાય જે બલ્કી બલ્કી એટલે વધુ મોટો સમૂહ હોય ત્યાં આ બંધ તૂટે આ સી અને ઓ વચ્ચેનો બંધ ધ્રુવીય છે આ ઇલેક્ટ્રોન દાતા છે આઈ દાતા છે પણ આ સી અને સી વચ્ચેનો બંધ તૂટીને આ ઓક્સિજન આવશે એટલે તું યાદ રાખ વિડીયોમાં જવાની જરૂર નથી બે બાજુ સમાન તો કોઈ પ્રશ્ન નથી અહીંયા ક્યાંય ઓક્સિજન આવી જાય પણ જે બાજુ મોટો સમૂહ હોય સી વન ત્યાં આગળ ઓક્સિજન એન્ટર થાય એટલે ઇથાઇલ ઇથેનોએટ પ્રોડક્ટ બનશે ઇથાઇલ ઇથેનોએટ આપણો જવાબ થશે પછી વાત કરી આપણે બેન્ઝીન એક બાજુ ફિનાઇલ સમૂહ હોય એક બાજુ એક્સાઇલ સમૂહ લે ચલો પહેલા ઉદાહરણમાં CO અને CH3
આમની H2SO5 સાથે પ્રક્રિયા થાય તો કીટોનમાંથી એસ્ટર તો બનશે, પણ નાનો સમૂહ આ કહેવાય, મોટો આ કહેવાય, એટલે આ સાઈડ ઓક્સિજન આવશે. તો એ છે સાયક્લોહેક્સાઇલ ઓક્સિન. આ સાયક્લોહેક્સાઇલ ઇથેનોએટ, સાયક્લોહેક્સાઇલ ઇથેનોએટ બનશે. પછી ઓઝોનોલિસિસ છે, એ પણ એક યોક્સિલ પ્રક્રિયા જ છે, ઓઝોન ઉમેરવાની ક્રિયા, એ પણ એક યોક્સિલ પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. ઓઝોનોલિસિસ મતલબ કે ઓઝોન ઉમેરાય, એ પણ એક યોક્સિલ પ્રક્રિયા જ છે. હવે પહેલી વાત કહી દઉં, કાર્બન કાર્બન ઓઝોનોલિસિસ થાય ક્યારે? કાર્બન કાર્બન દ્વિબંધ અને ત્રિબંધ હોય ત્યારે અસ્થાયી ઓઝોનાઇડ બને છે, અસ્થાયી ઓઝોનાઇડ બને છે. બરાબર, તો સૌથી પહેલા આપણે ઇથિનથી શરૂઆત કરીએ. આ પ્રક્રિયાઓ ઘણી વાર આપણે એક યોક્સિલ પ્રક્રિયા જ છે, ઇથિનની ઓઝોન સાથે ઝીંક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. ઝીંક ઉદ્દીપક તરીકે વર્તે છે, ઝીંક ઓક્સાઇડ બને, પછી ઝીંક મળી જાય, અહીં પાઈ બંધ તૂટે, એટલે અહીં CH2 અને CH2 છે, દેખાય છે, પાઈ બંધ તૂટે, એક સાઈડ એક ઓક્સિજન આવે, એક સાઈડ બે આવે, ઓઝોન એટલે ત્રણ, એક સાઈડ બે આવે, એક સાઈડ એક, ત્રણ થઈ ગયા, કાર્બનના ચાર બન, અહીંથી બ્રેક થાય. ઝીંક અહીંયા ઉદ્દીપક છે, એટલે C OH, પછી સી અને આનો એક બંધ બાકી, જો આ CH2 છે, બેને એક એક બંધ બાકી જોડાઈ જાય, એટલે મિથેનાલ બનશે. અને એક ઓક્સિજન બાકી છે, એ ઝીંક સાથે જોડાય, એટલે ઝીંક ઓક્સાઇડ બનશે. હવે આપણે વાત કરીએ કે બે જગ્યાએ દ્વિબંધ હોય તો એવા કોઈ સંયોજનની વાત કરીએ, CH3 CH ડબલ બોન્ડ CH2, આ છે 1 2 3 4 5 1 2 3 4 5 1 3 પેન્ટાડાઈન, એની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરો ઝીંકની હાજરીમાં. એટલે અહીંયા પેલા તો અસ્થાયી શું બનશે બોલો, આનું CH3 છે, આ CH, પછી CH, સિંગલ બોન્ડ CH, પછી ડબલ બોન્ડ CH2, અહીંયા બે અને અહીંયા એક, ત્રણ ઓક્સિજન, અહીંયા બે અહીંયા એક, ત્રણ ઓક્સિજન, અહીંથી ટુકડો થશે, એક બે અને ત્રણ. એટલે વિચારો CH3 CHO, એટલે પહેલી નિપજ બની ઇથેનોલ, પછી એક CHO CHO ગ્લાયોક્સલ કહેવાય છે, CHO CHO ગ્લાયોક્સલ, અને CH2O એટલે ફોર્માલ્ડિહાઇડ, સી અને ઓ વચ્ચે દ્વિબંધ અને બે H, એક CHO, ત્રણ નિપજ મળશે. હવે જે ઓઝોનોલિસિસ થાય છે એ પ્રક્રિયા પરિસ્થિતિને આધારે ઓઝોનોલિસિસ પ્રક્રિયા જે થાય છે
प्रक्रिया परिस्थिति ने आधार अपने विगतवार काले जोशम डिटेल में आज अँ सुधी राखी।